गुड मॉर्निंग स्टूडेंट्स, आपणे लास्ट लेक्चर में जो इंट्रोडक्शन जोयुं बराबर छे के कया कया एक्ट आवानी केवी रीते शुरुआत थई, 1600 साल में ब्रिटिशर्स की एंट्री केवी रीते थई, बराबर से बिजनेस करवा आवेला अने पछी धीमे धीमे पॉलिटिक्स की अंदर पण ए लोको इंटरेस्ट लेवा मांड्या अने केवी रीते इंडिया ने गुलाम बनावी दीधुं, बराबर पछी कया कया एक्ट आव्या ए 1765 अंदर ए लोकोए जे पॉलिटिकल अपनी जे मैटर्स से अंदर इंटरफियरेंस करवानो चालू कर्युं, बराबर छे। पछी ब्रिटिश रूल्स लावाना चालू कर्या इंडियन गवर्नमेंट नी अंदर, बराबर छे। ए पछी आपणे बीजा अलग अलग रूल्स पण जोया, पिट्स इंडिया एक्ट जोयो, कार्टर एक्ट 1833 जोयो। हवे आपणे नेक्स्ट जोईए कार्टर एक्ट 1853, बराबर। हवे आ जे एक्ट छे ए 1793 थी लईने 1853 सुधीमां घणा बधा कार्टर एक्ट आव्या छे, बराबर छे। तो आ जे आखा कार्टर एक्टनो जे गार्डन छे एमानो आ लास्ट एक्ट छे, बराबर, जे ब्रिटिशनी अंदर पास आउट करवामां आव्यो। हवे अहींया केवुं छे के जेटला पण लेजिस्लेटिव फंक्शन्स छे अने एक्झिक्यूटिव फंक्शन्स छे, बराबर छे, एने अहींया सेपरेट करवामां आव्या। एनी अंदर 6 मेम्बर छे, बराबर छे, एने लेजिस्लेटिव काउन्सिलिंगनी अंदर राखवामां आवेला, बराबर छे। एमांथी जे 4 मेम्बर छे ए एज अ प्रोविजनल गवर्नमेंट्स तरीके ए लोकोने राखवामां आव्या। कया कया 4 एरियामां? तो मद्रासनी अंदर, बॉम्बेनी अंदर, બેંગાલની અંદર અને આગ્રાની અંદર, બરાબર। એ ટાઈમ પર લાઈક એને એવું કહેવાય કે યુનાઇટેડ પ્રોવિન્સ કહેવાતું, તેની અંદર મદ્રાસ, બોમ્બે, બેંગાલ, આગ્રા, બિહાર એ બધી જગ્યા આવતી હતી, બરાબર। હવે અહીંયાથી જે ઓપન કોમ્પિટિશનની સિસ્ટમ છે, બરાબર, એનું ઇન્ટ્રોડક્શન અહીંયા થયેલું, જેને મેક્યુલરી કમિટી કહેવામાં આવે છે, બરાબર। હવે અહીંયા કેવું છે કે આ જે મેક્યુલરી કમિટી છે એ સિવિલ સર્વિસીસ માટે આ કમિટી બનાવવામાં આવેલી, તો એ ટાઈમ પર જે ગવર્નર હતા, બરાબર, એમનું નામ હતું મેકોલી, અને એમના નામ પરથી કમિટીનું નામ બનેલું, મેકોલી કમિટી, બરાબર છે। હવે અહીંયા આ કમિટીની અંદર કેવો રૂલ્સ આવેલો કે લાઈક આ જે મેકોલી હતા એમણે રિફ્યુઝ કરેલું કે અંદર અંદરના જે મેમ્બર છે ને એ લોકો સિલેક્ટ કરે, બરાબર છે। તો એમના રિફ્યુઝ કરવાના લીધે આ એક્ટની અંદર કેવું અમેન્ડમેન્ટ આવેલું કે લાઈક જે સિવિલ સર્વન્ટ છે ને, બરાબર છે, એના ડોર બધા માટે ઓપન છે, એની અંદર કોઈ પણ વ્યક્તિ જોબ કરી શકે છે, બરાબર, એ ઇન્ડિયન્સ હોય કે પછી બ્રિટિશર હોય, બરાબર છે। એટલે કે જે લેજિસ્લેટિવ વર્ક છે એના જે ઓફિસર્સ છે, બરાબર, એ બધા માટે ઓપન થઈ ગયું, ઓકે। હવે આ જે એક્ટ છે એની અંદર જે પાર્લામેન્ટના રૂલ્સ છે, બરાબર છે, એ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતા એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રૂલ્સથી ઇન્ફ્લુઅન્સ થઈને બ્રિટિશ ક્રાઉન જે છે, બરાબર છે, એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું। એટલે કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ને એને રિપ્લેસ કરીને હવે આવવાનું હતો બ્રિટિશ ક્રાઉન, બરાબર, એવું એક જે રૂલ છે એ આવવાનું હતું, બરાબર છે। તો એનું જે ટોટલ જે ઇન્ટ્રોડક્શન છે એ અહીંયાથી ચાલુ થયેલું, બરાબર છે। અને એના પછી જે એક્ટ આવ્યો છે એ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓફ 1858, બરાબર છે। હવે અહીંયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નામ છે, પણ એની અંદર પણ એનું જે નામ છે, બરાબર છે, એ બ્રિટિશ ક્રાઉન હતું, બરાબર છે, એટલે કે જે ક્રાઉન રૂલ હતો એ ચાલુ થયો, ઓકે। તો જે કંપનીના રૂલ છે એને રિપ્લેસ કરીને ક્રાઉન રૂલ આવી ગયા, અને એનો જે કોન્સેપ્ટ જે છે ને એ ઇન્ડિયન ગવર્મેન્ટ જે છે, બરાબર, એ થ્રુ આખું બનવાનો હતો, બરાબર છે, એના થ્રુ બધું ડેવલપ થવાનું હતું। હવે આ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓફ 1858 છે, બરાબર છે, એની શરૂઆત ક્યારથી થઈ,
મતલબ એમાં જે ચેન્જીસ આવવાની શરૂઆત ક્યારથી થઈ, તો 1857ની અંદર આની શરૂઆત થઈ ગઈ, બરાબર છે? એટલે આ જે ક્રાઉન ઇન ઇન્ડિયા, જે બ્રિટિશ ક્રાઉનનો જે રૂલ છે, બરાબર, જે 1858થી લઈને 1947 સુધી ચાલ્યો, બરાબર, જ્યાં સુધી આપણને આઝાદી મળી ને ત્યાં સુધી, ઓકે. તો આ જે બ્રિટિશ ક્રાઉન છે, બરાબર, એની અંદર જે સેક્રેટરી ઓફ સ્ટેટ ઓફ ઇન્ડિયા છે, બરાબર, એને બધા પાવર આપવામાં આવ્યા અને એની શરૂઆત જે છે એ 1857માં થઈ, જેને કહેવામાં આવ્યું સેપોય મ્યુટિનિટી, બરાબર. સેપોય એટલે કે જે ઇન્ડિયન સોલ્જર્સ છે કે જે બ્રિટિશના અંદરમાં કામ કરતા હોય કે પછી યુરોપિયન આર્મીની અંદર કામ કરતા હોય, બરાબર, એ ટાઈમ પર એવું હતું કે એ લોકો રૂલ ઓવર કરે આપણા ઉપર, તો એ લોકોની આર્મીમાં આપણે કામ કરવાનું હોય, બરાબર, તો એ લોકોને કહેવાય સેપોય. અને મ્યુટિની એટલે કે એવું ગ્રુપ કે એવું ટ્રૂપ કે જેની અંદર છે ને સ્પેશિયલી ખાસ કરીને સોલ્જર્સ હોય, બરાબર, જે એ લોકોને ત્યાંથી કમાન્ડ આપવામાં આવે ને, બરાબર, એ કમાન્ડનો એ લોકો શું કરે છે કે વિધ્રો કરે છે, વિરોધ કરે છે, બરાબર છે, એ લોકોના કમાન્ડને ઓબે કરવાનું એ લોકો રિફ્યુઝ કરે છે. તો એટલા માટે આ જે એક્ટ છે એની અંદર એનું ઇન્ટ્રોડક્શન જે થયું ને એ સેપોય મ્યુટિની તરીકે થયું, બરાબર છે. અને એ જે મ્યુટિનિટી છે એનું જે સ્પ્રેડ છે, બરાબર, એ એમ તો બહુ અનસક્સેસફુલ ગયેલું એઝ અ રેબેલિયન, એ લોકો બહાર આવેલા ફર્સ્ટ ટાઈમ, બરાબર છે, અને બહુ વાઇડ સ્પ્રેડ એ લોકોનું થયેલું. બિહારથી લઈને મુંબઈ, લખનઉ એ બધી જગ્યા પર એનું સ્પ્રેડિંગ હતું, બરાબર છે, બહુ વાઇડ એરિયામાં હતું. એ લોકો એઝ અ રેબેલિયન ફર્સ્ટ ટાઈમ બ્રિટિશ રૂલની અંદર આવેલા, બરાબર છે. તો 1857થી 1859 સુધી એ લોકોએ આવી રીતે બગાવત કરેલી, બરાબર છે. અને એની શરૂઆત મીરુથી થયેલી, ઉત્તર પ્રદેશમાં છે મીરુ, બરાબર, ત્યાંથી થયેલી. અને આ જે એક્ટ છે, બરાબર છે, જેની અંદર આ સેપોય મ્યુટિનિટી આવ્યું, એ એઝ અ કેવી રીતે એક્ટ બીજી કયા નામથી ઓળખાય છે, તો એક્ટ ઓફ ગુડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, બરાબર, જેની અંદર ઇસ્ટ ઇન્ડિયા કંપનીના બધા રૂલ્સ કાઢીને બ્રિટિશ ક્રાઉન આવી ગયું. હવે આની અંદર છે ને બીજો કયો ચેન્જ આવ્યો કે જે ગવર્નર છે ને, ગવર્નર જનરલ, એને ચેન્જ કરીને વાઇસરોય મૂકવામાં આવ્યું, બરાબર. અને એના પહેલાં વાઇસરોય હતા લોર્ડ કેની, ઓકે. હવે આની અંદર જે કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા છે એની અંદર 15 મેમ્બર્સ હતા, બરાબર છે. એમ તો જે આખો રૂલ જે છે એ પહેલેથી જ બધું ઓપન થઈ ગયું હતું, બરાબર, એટલે જે સિવિલ સર્વિસીસ છે એ બધા માટે ઓપન કરવામાં આવેલી, બ્રિટિશર્સ માટે પણ અને ઇન્ડિયન્સ માટે પણ, બરાબર છે. પણ અહીંયા કેવું છે કે જે બધી વસ્તુ છે ને, બરાબર છે, એ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનના કંટ્રોલ તરીકે પણ અહીંયા આવે છે, પણ એના જે પહેલાં વાઇસરોય હતા એ પણ બ્રિટિશર જ હતા, લોર્ડ કેની, બરાબર છે. એટલે ટોટલી બધી વસ્તુ ઇન્ડિયન તો નહીં જ કહેવાય, બરાબર. હવે આની અંદર જે બોર્ડ ઓફ કંટ્રોલ હતું, બરાબર, અને કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ હતું એને પણ નાબૂદ કરવામાં આવી, એટલે કે એની અંદર બધા બ્રિટિશર હતા એને નાબૂદ કરવામાં આવી, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ ઇન્ડિયન કાઉન્સિલિંગ એક્ટ ઓફ 1861. આ એક્ટની અંદર પહેલી વાર જે ઇન્ડિયન્સ છે ને, બરાબર છે, એને આ ઇન્સ્ટિટ્યુશનની અંદર લાઈક એ લોકોને ઉમેરવામાં આવ્યા, બરાબર છે. તો 3 મેમ્બર્સ જે છે એ ઇન્ડિયન હશે, કઈ, હવે જે વાઇસરોય છે ને એ એક્ઝિક્યુટિવ પ્લસ લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ છે એને સંભાળતા હોય, બરાબર. તો પહેલી વાર 3 ઇન્ડિયન્સ જે છે એ લોકોને એઝ અ લેજિસ્લેટિવ કાઉન્સિલિંગની અંદર એઝ અ મેમ્બર એ લોકોને ઉમેરવામાં આવ્યા, બરાબર છે. હવે આ જે લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ છે ને એ કેવી રીતે એનું એસ્ટાબ્લિશમેન્ટ થયું, એક તો એ લોકો સેન્ટરમાં બી છે અને પ્રોવિઝન્સ બી છે, બરાબર. એટલે પ્રોવિઝન્સ એટલે જે અલગ અલગ 6 એરિયા જે મેઇન એ ટાઈમ પર કહેવાતા હતા, એ મુંબઈ, મદ્રાસ, એ ટાઈમ પર બોમ્બે નામ હતું, બોમ્બે, મદ્રાસ, બિહાર, ઓકે. તો આ જે અલગ અલગ છે જે 6 પ્રોવિન્સ છે એ 6 પ્રોવિન્સ, એ આગ્રાનો પણ સમાવેશ થાય છે, બરાબર, લખનઉ છે. તો આ જે બધા પ્રોવિન્સ છે
તો પ્રોવિન્સ વાઇઝ અલગ અલગ પણ એ લોકોની લેજિસ્લેટિવ ટીમ બનાવેલી છે અને એક સેન્ટ્રલ પણ છે, બરાબર. તો આની અંદર જે વાઇસરોય છે એ એક્ઝિક્યુટિવ કાઉન્સિલિંગની અંદર હોય છે, બરાબર. જેની અંદર જે ઇન્ડિયન્સ છે એ ઇન્ડિયન્સ મેમ્બર એઝ અ નોન ઓફિશિયલ મેમ્બર તરીકે એ લોકો કામ કરે છે, બરાબર. બધા ટ્રાન્ઝેક્શન કરે છે અને બધા જે લેજિસ્લેટિવ બિઝનેસીસ છે, બરાબર છે, એને પણ એ લોકો સંભાળે છે. હવે અહીંયા છે ને બીજી કઈ વસ્તુ ઇન્ટ્રોડક્શન કરવામાં આવી કે જે પોર્ટફોલિયો સિસ્ટમ છે. પોર્ટફોલિયો એટલે તમને બધાને જ ખબર છે કે આપણે જ્યારે ફોટોગ્રાફી કરાવીએ છીએ, બરાબર છે, ત્યારે એક આલ્બમની અંદર આપણે બધા ફોટોગ્રાફ્સ મૂકીએ છીએ તો એને આપણે પોર્ટફોલિયો કહીએ, બરાબર. તો એક ચોક્કસ સિસ્ટમની અંદર રહીને કામ કરવાનું છે, બરાબર, જેની અંદર એવા ચોક્કસ વિધાન છે બધા, બરાબર છે. સેચ્યુટરી એટલે વૈધાનિક, બરાબર છે. ચોક્કસ વિધાન છે એને લઈને જ એ લોકોએ ચાલવાના છે. ચોક્કસ રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એને લઈને જ એ લોકોએ સિસ્ટમની અંદર ચાલવાનું છે, બરાબર. તો એવી એક સિસ્ટમ ફિટ કરવામાં આવી. હવે બીજી બાજુ જે લેજિસ્લેટિવ પાવર્સ છે, બરાબર છે, એને ડિસેન્ટ્રલાઇઝ કરીને એને ફરીથી રિસ્ટોરિંગ કરવામાં આવ્યા, બરાબર છે. અને એના મેઇન જે સેન્ટર છે બોમ્બે અને મદ્રાસને બનાવવામાં આવ્યા, ઓકે. હવે નેક્સ્ટ આપણે લઈએ ઇન્ડિયન કાઉન્સિલિંગ એક્ટ ઓફ 1892. ચાલો, હવે આ જે ઇન્ડિયન કાઉન્સિલિંગ એક્ટ ઓફ 1892 છે એની અંદર ઇનડાયરેક્ટ ઇલેક્શનનું ઇન્ટ્રોડક્શન આપવામાં આવ્યું, બરાબર છે. એટલે કે એ લોકોનું નોમિનેશન થાય, બરાબર છે. કેટલાક મેમ્બર સિલેક્ટ કરવામાં આવે અને પછી એમાંથી જે કમિટી હોય એમાંથી કોઈ પણ એકને એ લોકો સિલેક્ટ કરે છે, બરાબર છે. લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ છે એને એનલાર્જ કરવામાં આવી, એટલે કે એની અંદર મેમ્બરનો વધારો કરવામાં આવ્યો, બરાબર છે. અને 1919ની અંદર ફાઇનલી 60 મેમ્બરની એક કમિટી બનાવવામાં આવી, બરાબર છે, જેની અંદર લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવ બંને બિઝનેસ ચાલતા હોય, બરાબર છે. હવે આ એક્ટની અંદર જે લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ છે, બરાબર છે, એના ફંક્શન્સ જે છે ફંક્શન્સમાં પણ વધારો કરવામાં આવ્યો, બરાબર છે. એ લોકોને વધારે પાવર આપવામાં આવ્યા, એ લોકો બજેટનું ડિસ્કશન કરી શકે છે. એટલે આ જે બજેટ બનાવવાનું કામ છે, બરાબર, એનું જે ઇન્ટ્રોડક્શન છે 1892માં ફાઇનલી આવી ગયેલું હતું, બરાબર છે. એ લોકો જે બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ છે એ લોકોને ક્વેશ્ચન પૂછવા માટે પણ એ લોકોને હક આપવામાં આવ્યા. એમ જોવા જઈએ ને તો 1861થી લઈને 1909 સુધીમાં જે પણ ચેન્જીસ આવ્યા, બરાબર છે, આટલા જે ટાઈમ સ્પેન છે એની અંદર જે સિનેરિયો ક્રિએટ થયો ને એ પાવરનો સિનેરિયો ક્રિએટ થયો, બરાબર. જે લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ છે એમાં નોન ઓફિશિયલ્સ તરીકે ઇન્ડિયન્સને રાખવામાં આવતા હતા, બરાબર છે. એટલે ઇન્ડિયન્સ લોકોનું પણ ઇન્વોલ્વમેન્ટ અહીંયા કરવામાં આવ્યું. જે મેમ્બર્સ છે મેમ્બર્સ ધીમે ધીમે ઇન્ક્રીઝ કરવામાં આવ્યા, 6થી લઈને 60 સુધી કરવામાં આવ્યા, બરાબર છે. હવે જ્યારે આ ઇન્ડિયન કાઉન્સિલિંગ એક્ટ ઓફ 1909 આવ્યું, બરાબર, એને મોર્લે મિન્ટો રિફોર્મ્સ પણ કહેવામાં આવે છે, ઓકે. હવે આનું નામ મોર્લે મિન્ટો કેમ છે કે ભાઈ એ એક એવો એક્ટ છે કે જેની અંદર જે પાર્લામેન્ટ ઓફ યુનાઇટેડ કિંગડમ છે, બરાબર છે, એ ઇન્ડિયાની અંદર લાવવામાં આવેલી, કે જેની અંદર છે ને લિમિટેડ ઇન્ક્રીઝ અમેન્ટ ઓફ કે પછી ઇન્વોલ્વમેન્ટ ઓફ ઇન્ડિયન્સ હોય, બરાબર. અત્યાર સુધી જે ઇન્ડિયન્સ લોકોને અહીંયા જે શું કહેવાય એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ હતું એ નોન ઓફિશિયલ હતું, પણ હવે ઓફિશિયલી ઇન્ડિયન્સ લોકો આની અંદર કાઉન્સિલિંગની અંદર કામ કરી શકે છે, બરાબર છે. એઝ અ મેમ્બર એ લોકોને સિલેક્ટ કરવામાં આવે છે, બરાબર છે. અને એના પહેલાં જે ઇન્ડિયન્સ હતા એ હતા સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા, બરાબર છે. આ જે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા હતા એ લો મેમ્બર હતા, જે વાઇસરોય એક્ઝિક્યુટિવ કાઉન્સિલિંગ હતા ને એના ફર્સ્ટ ઇન્ડિયન, ઓફિશિયલી ઇન્ડિયન, બરાબર, સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. પહેલાં પણ ઇન્વોલ્વમેન્ટ હતું પણ એ કેવું હતું, નોન ઓફિશિયલ હતું. હવે આપણે એકદમ લીગલી અને ઓફિશિયલી આપણે આની અંદર ઇન્વોલ્વમેન્ટ કરવાના છે, બરાબર. એટલે ધીમે ધીમે જે પાવર્સ છે એ આપવામાં આવ્યા, બરાબર છે. બજેટનું ડિસ્કશન તો ઉપર 1892ની અંદર જ થવા માંડેલું, બરાબર છે. હવે આ જે એક્ટ છે એ એક્ટની અંદર
ઇલેક્શનનો જે ફર્સ્ટ અટેમ્પ્ટ છે, બરાબર છે, ડાયરેક્ટ ઇલેક્શનનો એ અટેમ્પ્ટ કરવામાં આવ્યો, બરાબર છે. અને જે સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ હતું એનું નામ ચેન્જ કરીને ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ કરવામાં આવ્યું, બરાબર છે. એના જે લેજિસ્લેટિવ કાઉન્સિલિંગના જે મેમ્બર્સ છે એને 16માંથી 60 કરવામાં આવ્યા, બરાબર છે. અને ફર્સ્ટ ટાઈમ કોમ્યુનલ રિપ્રેઝેન્ટેશન તરીકે, એટલે કે કમ્યુનલ રિપ્રેઝેન્ટેશન એટલે કે મુસ્લિમ લોકો માટે અહીંયા એક કોન્સેપ્ટ એક્સેપ્ટ કરવામાં આવ્યો, જેને સેપરેટ ઇલેક્ટોરેટ કહેવામાં આવે છે. લોકોની અલગથી સીટ અહીંયા જે છે એ રાખવામાં આવી, બરાબર છે. તો આ હતો ઇન્ડિયન કાઉન્સિલિંગ એક્ટ ઓફ 1909, બરાબર છે. હવે આ જે ઇન્ડિયન કાઉન્સિલિંગ છે ને એની શરૂઆત 1861થી લઈને 1909 સુધીમાં અહીંયા બહુ બધા રિફોર્મ્સ આવ્યા, બરાબર છે. રેબેલિયન્સ પણ હતા, ઓકે, બહુ બધા ચેન્જીસ આવ્યા, રાઈટ. હવે આગળના જે એક્ટ છે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર છે. તો અહીંયા સુધી જે આપણે જોયું તેની અંદર લીગલી અને ઓફિશિયલી જે ઇન્ડિયન્સ લોકો છે, બરાબર, એ લોકોને લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલિંગની અંદર આપણને સ્થાન મળેલું ફર્સ્ટ ટાઈમ, બરાબર છે, જે બ્રિટિશ ઇન્ડિયા હતું ને ત્યારે. ઓકે, ચાલો, તો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ 1935 અને ફાઇનલી 1947 જે આપણું રિવોલ્યુશન જે કહેવાય છે ઇન્ડિયન રિવોલ્યુશનનું યર, બરાબર છે, એ હું તમને કરાવીશ, બરાબર છે. અને જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના 1946ની અંદર જે ઇન્ડિયન્સ લોકોને કઈ કઈ વસ્તુની